ઓલ ફ્રેન્ડ્સ, મારો વાત છે તમારી સુધી પહોંચી રહ્યો છે, યસ ઓ નો, બેમાંથી કોઈ એક કમેન્ટ છે ફટાફટ કરી દો એટલે શરૂઆત કરી આજની આપણી સેશનની. બરોબર, યસ. સ્ટેટસ 1K ચાલુ બસ હમણાં જ થશે, આપણે થોડાક મિત્રો લાઈવ છે જોડાઈ જાય એટલે શરૂઆત કરી દે. ગુજરાતની અસ્મિતા ભાગ 35 છે અને આ 35માં ભાગની અંદર આજનો કોડ છે 2084675 છે. ફટાફટ મિત્રો સાથે શેર કરી દો અને આવી જાઓ આપણી લાઈવ લેક્ચર સિરીઝની અંદર, જ્યાં આપણે કરવાની છે સરસ મજાની પ્રશ્નોની ચર્ચા. રાઈટ, ચલો ફટાફટ જોડાઈ જજો અને જોડાવ એટલે તરત જ મેસેજ છે કરી દેજો. જેટલા પણ મિત્રો છે જોડાઈ છે એ ઓકે. ચલો સેટ રિમાઇન્ડર છે, જતું રહ્યું છે. હવે ઘણા બધા મિત્રો છે લાઈવ આવી ગયા છે આપણી સાથે, વેલકમ. ચલો શરૂઆત છે થઈ ગઈ છે, તો એ જ શરૂઆતની ઓર એક કદમ કૂચ કરો વધારે. અને ફટાફટ લાઈવ થઈ જાઓ મારી સાથે. ચલો લેટ્સ સ્ટાર્ટ. અવાજ ક્લિયરલી આવે છે, સંભળાય છે મારો અવાજ તમારી સુધી? જો હા હોય તો એક કમેન્ટ બોક્સની અંદર મેસેજ ફટાફટ છોડી દો. ચલો, હાય શર્મિષ્ઠાબેન, ગોપાલભાઈ, પ્રગતિબેન, અજયભાઈ પરમાર, ઓકે, યસનો મેસેજ છે આવી ગયો છે. ઘણા બધા મિત્રો જોઈન થઈ ગયા હશે અને ઘણા બધા મિત્રો જોઈન થવાના બાકી હશે, તો એ બધા જ મિત્રોને ખાસ આપણે કહીએ કે ફટાફટ જોઈન કરી લો અત્યારે જ, એટલે આપણે શરૂઆત કરીએ. અને એ શરૂઆત કરતાં પહેલાં એક નાનકડા સુવિચારથી આજના મોટિવેટ થઈ જઈએ. રાઈટ, થોડાક, કારણ કે અત્યારે ભરતીઓ નથી આવી રહેલી, ભરતી પરીક્ષાઓ પણ બ્રેક લાગી ગયો છે, તો થોડાક મોટિવેશન તો બનતા હે. યસ યસ યસ, બધાના મેસેજ આવવા માંડ્યા છે અને ઘણા બધા મિત્રો છે જોઈન થઈ ગયા છે. તમે આપી દો મને ખબર ફટાફટ કે યસ ઓ નો. યસ, આજે ચોક્કસથી મનીષાબેન મોકરિયા, મનીષાબેન આવો. આપણો કોડ છે 2084675 છે. આપણે 20 ચાલુ, 20 જણ જોડાય એટલે ફટાફટ શરૂ કરી દઈએ છીએ. તો આવો 20 મિત્રો જોડાઈ જાઓ એટલે આપણે ફટાફટ આજની શરૂઆત કરી દઈએ. ચલો 14 જોડાઈ ગયા છે, હજી પણ જોડાવાના ઘણા બધા બાકી છે, તો પહેલાં ફટાફટ જોડાઈ જાઓ. 20 મિત્રો થાય એટલે આપણે આજની ટેસ્ટની શરૂઆત કરીએ, કારણ કે થોડું કોમ્પિટિશન છે થવું જોઈએ. રાઈટ, પુશ યોર સેલ્ફ બીકોઝ નો વન એઝ ઇઝ ગોઈંગ ટુ ડૂ ઇટ ફોર યુ. તમારા માટે કોઈ કશું નહીં કરે જ્યાં સુધી તમે પોતાની જાતને કમિટમેન્ટ નહીં કરો કે મારે આ વસ્તુ કરવી છે કે આ વસ્તુ નથી કરવી. બરોબર, યાદ રાખજો. યસ સંજયભાઈ તરમતા, આપણે શરૂઆત 20 મિત્રો આવે પછી આપણે ક્વેશ્ચનની કરીએ છીએ. તો ફટાફટ પહેલાં તો શેર કરી દો તમારા તમામ મિત્રો સાથે. નોટિફિકેશન આઈ થિંક નથી પહોંચી, તો નોટિફિકેશન પહોંચી ગઈ હોત તો તમે બધા જ લાઈવ છે આવી ગયા. રાઈટ, અહીંયા 25 થયા, પહેલાંમાં 15 છે મેન્ટીમાં. રાઈટ, તો મેન્ટીમાં જોડાઈ જાઓ બધા અને આવી જાઓ ફટાફટ. યસ, ચલો 14, 15, 14, 15, 14, 15 છે મિત્રો થતા જાય છે. શરૂઆત કરીએ આપણે એક પ્રશ્ન સાથે. યસ, પાછળથી ઘણા બધા મિત્રો છે જોઈન્ટ થઈ ગયા છે અને અહીંયા પણ તમને કોડ ફરીથી જણાવી દઉં 2084675. રાઈટ, કમેન્ટ બોક્સની અંદર લખી દઉં છું 2084675 આજનો કોડ છે. તો
આવી જાઓ લાઈવ સેશનની અંદર, ફટાફટ જોઈન કરી લો. સોળ મિત્રો થયા છે, એક મિનિટનો વેઇટ કરી દઈ. તમે બધા સાથે શેર કરી દો તમારા જેટલા બી વોટ્સએપ ગ્રુપ હોય એની અંદર, એટલે મેક્સિમમ ફ્રેન્ડ્સ છે એનો લાભ લઈ શકે, રાઈટ? ચલો યસ, ચાલો. 19 એક જ મિત્ર ઘટે છે, એક મિત્ર જોઈન થઈ જાય એટલે ફટાફટ ચાલુ કરી દઈએ. વીરુભાઈ જાડેજા વેલકમ. જય માતાજી. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અને ત્યાંથી તમે જોઈન છે કરી શકો છો. રેડી? ચલો તો લેટ સ્ટાર્ટ. આર યુ રેડી? યસ ઓર નો? નો મેસેજ છે તમારે પુશઅપ કરીને કરી દેવાનો છે. ચાલો જોઈએ, 30 સેકન્ડની અંદર તમારે તૈયાર થઈ જવાનું છે આપણી મેન્ટી રમવા માટે. મસ્ત મજાની મેન્ટી છે કે જે તમને એકદમ ગુજરાતી સાહિત્ય કેટલું યાદ છે ને કેટલું તૈયારી કરવાની જરૂર છે જણાવી દેશે. તો મેક્સિમમ મિત્રો છે જોડાઈ જાજો. યસ એન્ડ નો, યસ 4% જ માત્ર બાકી છે. યસ, ચલો ટાઈમ્સ અપ થઈ ગયો છે. અને ઓવરઓલ જોઈએ તો 18 મિત્રો છે તૈયાર છે અને એક મિત્ર છે તૈયાર નથી, એમને પણ આપણે તૈયાર કરી દઈશું પ્રશ્ન નંબર 1 સાથે. તો પ્રશ્ન છે આવી રહ્યો છે, ચાલો, ગરબીના ગીતો ક્યાં કવિનો કાવ્ય સંગ્રહ છે? દયારામ, દલપતરામ, સુંદરમ કે બાલાશંકર કંથારિયા, કયા આવશે અહીંયા? યસ, વેરી ગુડ. કયા આવશે? દયારામ નહીં આવે, યાદ રાખજો. ગરબી માટે કોણ વખણાય છે તો આપણે દયારામ છે લખ્યા. મોટા ભાગે આ ભૂલ આપણે કરીએ કરીએ ને કરીએ જ ને, એટલા માટે જ આ પ્રશ્ન છે મૂકેલો છે, રાઈટ? તો હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે હવે કઈ વસ્તુ છે આવશે ને કઈ વસ્તુ નહીં આવે. ક્લિયર છે આટલી વાત? ચલો તો નેક્સ્ટ ઉપર જઈએ આપણે. સુંદરમ છે એમને રાઈટ આન્સર જેમને જેમને આપેલો છે. એવા 3 મિત્રો છે, પણ આજે સસ્પેન્સ છે બરકરાર રાખશું. આપણે લાસ્ટ મુમેન્ટની અંદર જ ખબર પડશે કે ભાઈ આખરે જીત કોની થઈ. ચાલો વિધાન તપાસો. સુંદરમને 1934માં રંજીતરામ સુવર્ણ ચંદ્રક, 1946માં મૈડા પારિતોષિક મેળવ્યું હતું, 1968માં સાહિત્ય અકાદમી પુરસ્કાર અને પદ્મભૂષણ પ્રાપ્ત થયેલા છે. આમાંથી કઈ વસ્તુ સાચી છે અને કઈ વસ્તુ ખોટી છે આપે જણાવવાનું છે. ચાલો શું આવશે અહીંયા? 10 મિત્રોએ રાઈટ આન્સર આપેલો છે. તમામ વિધાનો છે સાચા છે. ફરી એકવાર તમને ટેલી કરાવી દઉં એટલે નેક્સ્ટ ટાઈમ જ્યારે બી ક્વેશ્ચન પૂછાય ત્યારે તમને યાદ આવે કે 1934માં રંજીતરામ સુવર્ણચંદ્રક, 1946માં મહિડા પારિતોષિક, 1968માં સાહિત્ય અકાદમી પુરસ્કાર અને પદ્મભૂષણ પણ પ્રાપ્ત થયેલા છે, રાઈટ? ચલો નેક્સ્ટ ઉપર જઈએ.
ચોથો પ્રશ્ન છે, દેશી નાટક કંપનીનું સંચાલન ક્યાં ક્યાં ગુજરાતી સાહિત્યકાર કરતા હતા? ગુણવંતરાય આચાર્ય, સુરેશ દલાલ ની જગ્યાએ જયંતિ દલાલ કરી દેજો, પ્રહલાદ પારેખ અને સુંદરમ. ચલો શું આવશે અહીં આન્સર? યસ, જયંતિ દલાલ આવશે, રાઈટ. થોડોક સુધારો કરી લેજો. ક્વેશ્ચન નંબર 5 ઉપર જઈએ. નીચેનામાંથી ક્યાં સાહિત્યકારની જન્મભૂમિ અને કર્મભૂમિ અમદાવાદ છે? પ્રહલાદ પારેખ, ત્રિભુવનદાસ લુહાર, જયંતિ દલાલ. વેરી ગુડ, જયંતિ દલાલ એકદમ રાઈટ આન્સર છે ભાઈ. જન્મભૂમિ અને કર્મભૂમિ અમદાવાદ છે. ઓપ્શન નથી દેખાતા. મમતાબેન વાઢેર, ઓલા જે આપણે 3 ડોટ્સ હોય છે ઉપર, તમે સ્ક્રીન ડિસ્પ્લે કરશો, પુશ કરશો કે વચ્ચે ગમે ત્યાં ક્લિક કરશો, એટલે 3 ઓપ્શન તમને દેખાશે. એ 3 ઓપ્શનમાં તમારે ક્લિક કરવાનું. ક્વોલિટી આવે, ક્વોલિટીની અંદર 480 રાખશો એટલે તમને ઓપ્શન બી સ્પષ્ટ દેખાશે. હુકમ કરોતી ક્યાં સાહિત્યકારનો વાર્તા સંગ્રહ છે? ખાસ દરેક સાહિત્યકારોની કૃતિઓ ખાસ યાદ રાખજો, થોડીક ટફ પડે વાંચવાની અંદર, ગોખવાની અંદર, જો ગોખતા હોય તો બરોબર. યસ, જયંતિ દલાલ એકદમ રાઈટ આન્સર આપ્યો છે અને 11 મિત્રોએ સાચો જવાબ આપ્યો છે. અભિનંદન એ 11 મિત્રોને. ચાલો 7મો પ્રશ્ન. યસ ઉમેશભાઈ, મેન્ટીમાં જોડાયા છો? અંજલીબેન, નિમિષાબેન સોલંકી, સૈયદી સૈયદ. જયંતિ દલાલનું પૂરું નામ શું હતું? જયંતિ ઘેલાભાઈ દલાલ, જયંતિ મનસુખભાઈ દલાલ, જયંતિ પરસોત્તમભાઈ દલાલ કે પછી યસ જયંતિ ઘેલાભાઈ દલાલ એકદમ કરેક્ટ આન્સર છે આપેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ આપણે. મિત્રો 39 મિત્રો લાઈવ છે અને લાઈક છે સામે 18 જ છે, તો મોડા પડી ગયા હોય તો લાઈક છે ચોક્કસથી કરી દેજો. ચાલો 8મો પ્રશ્ન છે. ટોલ્સ્ટોયની વિશ્વવિખ્યાત નવલકથા યુદ્ધ અને શાંતિનો અનુવાદ ક્યાં સાહિત્યકારે કર્યો હતો? જ્યોતિન્દ્ર દવે, જયંતિ દલાલ, પ્રહલાદ બારે, ગુણવંત શાહ.
ચાલો જવાબ આવશે જયંતી દલાલ, એકદમ કરેક્ટ આન્સર છે જય ભીમ અશોકભાઈ. નવમો પ્રશ્ન છે જયંતી દલાલ, અધિકૃત ગતિ સામયિકનો પ્રકાર જણાવો, સાપ્તાહિક, માસિક, અર્ધ સાપ્તાહિક કે ત્રિમાસિક. ચલો શું આવશે અહીંયા આન્સર? વેરી ગુડ, સાપ્તાહિક આવશે. અને 12 મિત્રો એકદમ કરેક્ટ આન્સર છે આપેલો છે, અભિનંદન એ 12 મિત્રોને. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. કાલે જનરલ જીકે ટેસ્ટ હશે. ઉમાશંકર જોશીનું વતન નીચેનામાંથી કયું છે? આ તો બધાને આવડે તો પ્રશ્ન, જૂનો અને જાણીતો આપણો, રાઈટ? જૂનો ને જાણીતો પ્રશ્ન આપણો. બામણા, રાઈટ. 19 મિત્રોનો સાચો જવાબ છે, અભિનંદન. ચલો નેક્સ્ટ જઈએ આપણે. ઉમાશંકર જોશીને કઈ સાલમાં જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો? 1965, 66, 67, 77. ચાલો તો 1967 આવશે. અને 18 મિત્રો એકદમ કરેક્ટ આન્સર છે આપેલો છે, અભિનંદન એમને. નેક્સ્ટ પ્રશ્ન ઉપર જઈએ. પ્રશ્ન નંબર 12, રાઈટ રાઈટ. ચૌધરી રમેશભાઈ, ખિલોડા શર્મિષ્ઠાબેન, રાજેન્દ્રભાઈ બારૈયા. નખી સરોવર પર શરદ પૂર્ણિમાનો સાહિત્ય પ્રકાર કયો આવશે? ચલો ટાઈમ્સ અપ. અને રાઈટ આન્સર આવશે યસ યસ. ચલો સોનેટ, એકદમ રાઈટ જવાબ. 13 મિત્રોએ માત્ર આપેલો છે, અભિનંદન આપને. ગંગોત્રી કાવ્ય સંગ્રહ ક્યારે રજૂ થયો? 1934, 1935, 1936, 1925. યસ, રાઈટ આન્સર કયો આવશે? 1934 આવશે. અને 13 મિત્રોએ સાચો જવાબ આપેલો છે. 14મો પ્રશ્ન જોઈએ હવે.
ઉમાશંકર જોશી બાબતે નીચેનામાંથી વિધાનો છે તપાસવાના છે અને પછી તમારે આના આન્સર આપવાના છે. 1966 થી 1972 સુધી ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ રહ્યા હતા. દિલ્હીના સાહિત્ય એકેડમીના કારોબારી સભ્ય થયા હતા. કયું આવશે અહીંયા આન્સર? યસ, રાઈટ આન્સર આવશે 1, 2 અને 3, પરંતુ ત્રીજું આપણે પહેલીની અનુકૂળતાના કારણે છપાઈને ડિસ્પ્લે નથી થયું. ટાઈમ થોડાક વર્ડ્સ કાઉન્ટ લિમિટ છે એની માટે ત્રીજું વિધાન છે. ચોક્કસ તમને જણાવી દઉં હમણાં, બરોબર? યસ, ચલો લાસ્ટમાં જણાવી દઈશ તમને થર્ડ વિધાન આપણું. યસ, પરમાર અશોકભાઈ. ચલો, કઈ સાલમાં વિશ્વ ગુર્જરી પુરસ્કાર ઉમાશંકર જોશીને મળ્યો હતો? 1991, 1981, 1988 ને 1992. હવે તમને બધાને ખબર હશે કે ઉમાશંકર જોશીના પિતાનું નામ શું હતું. એવી એક એક્ઝામમાંથી પૂરું કરીને જ તમને છે ડાયરેક્ટ પૂછેલું છે, રાઈટ? યસ, આપણે આગળનો પ્રશ્ન છે એનો જવાબ જોઈ લો. આગળનો પ્રશ્ન કરેક્શન કરાવી દઉં, રાઈટ? ચલો, 1981 આવશે. 10 મિત્રોએ સાચો જવાબ આપેલો છે. આગળનો પ્રશ્ન જોઈએ હવે. તો જુઓ, અહીંયા બે વિધાનો છે તમારી સમક્ષ. ત્રીજું વિધાન આવશે 1936 સાલમાં એમને એવોર્ડ મળેલો હતો. શેનો એવોર્ડ મળેલો હતો? રણજીત સુવર્ણ ચંદ્રક એવોર્ડ છે એનાથી નવાજવામાં આવેલા હતા. તો ખાસ આ વસ્તુ છે યાદ રાખજો, ત્રણ વિધાનો કયા કયા આવશે. એક મિનિટ. યસ, રશ્મિબેન વસાવા, ચોક્કસ કોડ આપને જણાવી દઉં, 20 84 675. ચલો, પાછળથી જે મિત્રો જોડાયા છે એમની માટે, રાઈટ? 16મો પ્રશ્ન છે. હજી 15 પ્રશ્ન બાકી છે, તો ફટાફટ જોઈન થઈ જાઓ. જે પણ મિત્રોને થવું છે આ મિત્રો, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, તમને મળી જશે. ઉમાશંકર જોશીનો પ્રથમ કાવ્ય સંગ્રહ કયો છે? વિશ્વ શાંતિ, ગંગોત્રી, નિશિત કે મહાપ્રસ્થાન? શું 30 છે? યસ, ચલો, ગંગોત્રી આવશે. અને 11 મિત્રો એકદમ કરેક્ટ આન્સર આપેલા છે. સત્તરમો પ્રશ્ન જોઈએ. ઉમાશંકર જોશીનો પ્રથમ કાવ્ય સંગ્રહ ગંગોત્રી કવિએ કોને અર્પણ કરેલો છે? ચલો, 20 84 675. પરમાર અશોકભાઈ, બરોબર? ચલો, કાકા સાહેબ, પન્નાલાલ પટેલ, રાજેન્દ્ર શાહ કે એક પણ નહીં? ત્રીસ નહીં, 20 અશોકભાઈ. ચલો, 15 મિત્રો એકદમ રાઈટ જવાબ આપેલો છે, એ ઇઝ અ રાઈટ આન્સર. 18મો ક્વેશ્ચન જોઈએ આપણે. સંસ્કૃતિ માસિક સાથે કયા ગુજરાતી સાહિત્યકાર સંકળાયેલા છે? જયંતિ દલાલ, સુરેશ દલાલ, ઉમાશંકર જોશી, કમા મુનશી? શેમાં લખ્યું પરમારભાઈ?
ચાલો ઉમાશંકર જોશી, એકદમ રાઈટ છે ભાઈ. ને 20 મિત્રોએ સાચો જવાબ આપ્યો છે. અભિનંદન એ તમામ 20 મિત્રોને. નેક્સ્ટ આપણે જઈએ. પન્નાલાલ પટેલ નો જન્મ ક્યાં રાજ્યમાં થયો હતો? ચલો યસ, રાજસ્થાન એકદમ કરેક્ટ છે. ભૂલ થઈ હશે કદાચ. યસ યસ, રાઈટ રાઈટ. થેન્ક યુ કરેક્શન માટે અશોકભાઈ. 20મો પ્રશ્ન જોઈએ હવે. વની કાવ્ય સંગ્રહ ક્યાં કવિનો છે? ઉમાશંકર જોશી, રાજેન્દ્ર શાહ, મકરંદ દવે કે બાલાશંકર કંથારીયા? ચાલો, રાજેન્દ્ર શાહ એકદમ કરેક્ટ આન્સર છે. 11 મિત્રોએ સાચો જવાબ આપ્યો છે. અભિનંદન બધાને. નેક્સ્ટ આપણે જઈએ પ્રશ્ન નંબર 21 ઉપર. ઉમાશંકર જોશી શ્રાવણી મેળા સાહિત્ય પ્રકાર છે જણાવો. કવિતા છે, નવલકથા છે, નવલિકા છે કે નાટક છે? શ્રાવણી મેળું. યસ, રાઈટ આન્સર આવશે. નવલિકા એકદમ કરેક્ટ છે. 13 મિત્રોએ સાચો જવાબ આપ્યો છે. 22મો પ્રશ્ન છે જોઈએ હવે. પન્નાલાલ પટેલનો જન્મ ક્યારે થયો હતો જણાવો. ચલો યસ, રાઈટ આન્સર છે. 7/5/1992 આવશે. અને 13 મિત્રોએ માત્ર જવાબ સાચો આપેલો છે. ચાલો 23મો પ્રશ્ન હવે જોઈએ. ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર કઈ સાલમાં મળ્યો હતો? 1999, 1985, 1966 કે 1978? રાઈટ, ઓપ્શન ખોટા છે. 1992 આવશે. ચલો આગળના પ્રશ્નમાં, આ પ્રશ્નમાં નહીં. રાઈટ કલ્પના, વાહ એકદમ કરેક્ટ.
ચલો 1985 આવશે. ચોવીસમો પ્રશ્ન જોઈએ હવે. પન્નાલાલમાં સાહિત્ય સર્જનની શક્તિ વાસી ગાંઠની પેટે ફૂટી નીકળે છે, આ વિધાન ક્યાં કવિએ પન્નાલાલ માટે કહેલું છે? ચલો, ક્યાં કવિ આવું સરસ વિધાન છે કહેલું છે? પન્નાલાલ પટેલ માટે, મેઘાણી, સુંદરમ, ઉમાશંકર જોશી, રાજેન્દ્ર શાહ. યસ રાઈટ નાઇસ, માનવીની ભવા, એકદમ કરેક્ટ ભાઈ. મનીષાબેન પરમાર, સઈદા બીબી સૈયદ, રમીલાબેન તોરૈયા. ચલો સુંદરમ એકદમ કરેક્ટ છે. પેજ નંબર આહીર નિલેશભાઈ, તમને ચોક્કસ લાસ્ટમાં કહીશ હું. કાલે જનરલ ટેસ્ટ એ છે, 9 થી 10 આવી જજો આ ટાઈમે, કારણ કે કાલ છે સન્ડે, રવિવાર સ્પેશિયલ હોય છે. બધી એક્ઝામમાં ઉપયોગી થાય એવા મિક્સઅપ અંગ્રેજી ગુજરાતી બંધારણ કોમ્પ્યુટરની જનરલ ટેસ્ટ હશે, 50 પ્રશ્ન હશે, તો અચૂકથી ભૂલતા નહીં આવવાનું. નીચેનામાંથી કઈ કૃતિઓ પન્નાલાલ પટેલની છે? વળામણા, ના છૂટકે, માનવીની ભવાઈ કે તમામ. ચાલો રાઈટ, તમામ છે, એકદમ કરેક્ટ છે ભાઈ. ચલો નેક્સ્ટ ઉપર જઈએ. રાજેન્દ્ર શાહ ધ્વનિ સંગ્રહ ક્યારે પ્રકાશિત થયો? 1950, 51, 52 કે 53? ચલો, રાજેન્દ્ર શાહ ધ્વનિ સંગ્રહ ક્યારે પ્રકાશિત થયો હતો? ટાઈમ્સ અપ. અને જે તમારો રાઈટ આન્સર છે, યસ ઓગણીસો ને 51, ને 12 મિત્રો એકદમ સાચો જવાબ છે આપેલો છે, અભિનંદન એમને. નેક્સ્ટ આપણે જઈએ 27મા પ્રશ્ન તરફ. રાજેન્દ્ર શાહને 1956 કયો એવોર્ડ મળ્યો હતો? 1956ની સાલમાં રણજિત રામ સુવર્ણ ચંદ્રક, કુમાર ચંદ્રક, જ્ઞાનપીઠ કે નરસિંહ મહેતા? વેરી ગુડ, ના, રણજિત રામ સુવર્ણ ચંદ્રક આવશે. જ્ઞાનપીઠ એમને 1956માં નહોતો મળ્યો, 2000માં મેળો તો, બરોબર, યાદ રાખજો. ચલો 28મો પ્રશ્ન હવે જોઈએ. રાજેન્દ્ર શાહનું વતન કયું છે? કપરાડા, કપડવંજ, કાક્રાક્રચ કે વડોદરા? યસ, કપડવંજ આવશે. અને 15 મિત્રો એકદમ રાઈટ જવાબ આપ્યો છે, રાજેન્દ્ર શાહના વતન આવશે કપડવંજની અંદર. જેમ તમને ખ્યાલ છે, આપણે લાસ્ટ 3 સ્લાઇડની અંદર કોણ જે આગળ કૂચ કરી રહ્યું છે તેમના નામ ડિક્લેરેશન થાય છે. તો અગેન આપણા કુલદીપભાઈ વાળા અને કલ્પનાબા બંને લીડર છે, વધારે વાર રિપીટ નામ છે થઈ રહ્યા છે બંને મિત્રોના. નેક્સ્ટ જઈએ. રાજેન્દ્ર શાહનો પ્રથમ કાવ્ય સંગ્રહ ધ્વનિ છે, તો બીજા કાવ્ય સંગ્રહનું નામ જણાવો. રાગિણી, નિરુદ્દેશ, વિષાદને સાર,
કે શાંત કોલાહલ? શું આવશે અહીંયા જવાબ? ચાલો આમાં બધા આઠવાણા એમ ને, શાંત કોલાહલ યાદ રાખજો. પ્રથમ કાવ્ય સંગ્રહ આવશે ધ્વનિ અને બીજો આવશે શાંત કોલાહલ. અને જેમને રાઈટ જવાબ આપ્યો છે એવા નીલભાઈ મોકરાણીયા, મનીષાબેન, આ બે મિત્રો છે જેમાંથી ફાસ્ટેસ્ટ જવાબ મનીષાબેને આપેલો છે. છતાં બી રેન્કિંગની અંદર કંઈ ચેન્જ નહીં થાય. ચાલો 30મો પ્રશ્ન છે એ જોઈએ. નરસિંહ મહેતા પુરસ્કારમાં ઇનામી રાશિ કેટલી અપાય છે? 5 લાખ, 10 લાખ, 1 લાખ કે 51 હજાર? યસ, 1 લાખ રૂપિયાના 11 મિત્રો એકદમ કરેક્ટ જવાબ આપ્યો છે. યસ યસ, ચલો મોસ્ટ ઓફ પર્સનના જે સી જવાબ આવી રહ્યા છે ને એમના બધાના સાચા છે. પરમાર અશોકભાઈ 51 હજાર નહીં આવે. અને આજે આપણા વિજેતા છે કુલદીપભાઈ વાળા, કલ્પનાબા અને મીનાક્ષીબેન વિંજુડા. આ છે 3 વાર આપણા રિપીટ થયેલા નામો છે. હવે કાલે શું વાંચવાનું, ઘણા બધાનો પ્રશ્ન હોય છે, એટલા માટે આજે યાદ રાખીને તમને કહી દઉં છું કે દર્શકથી લઈને બકુલ ત્રિપાઠી સુધીનું રીડ કરવાનું છે. અને યસ યસ, આપણે બુક થ્રુ આઉટ. ચલો પેજ છે 206 થી 210, 4 જ પેજ રીડ કરવાના છે. અને દર્શકથી લઈને બકુલ ત્રિપાઠી સુધી તમારે કવિઓ છે એને વાંચીને આવવાનો છે. યસ યસ, કાલે શું પૂછાશે એ જણાવી દીધું છે. તો હવે લાસ્ટ મુમેન્ટે આપણે વોટ અબાઉટ ટેસ્ટ, ટેસ્ટ કેવી રહી એ તમારે જણાવવાનું છે. ચલો ફટાફટ તમારી કમેન્ટ છે ત્યાં ટાઈપ થશે, તો તમારી કમેન્ટ છે ચોક્કસ ટાઈપ કરજો આપ, અને આપના રિવ્યૂ છે અમને ચોક્કસથી આપજો. યસ મીનાક્ષીબેન વિંજુડા, 3rd ટાઈમ રેન્ક પર આવ્યા તમે, અભિનંદન. આમ જોઈએ તો 1 ટાઈમ તો ઘણા બધા રેન્કિંગમાં છે, 2 ટાઈમ પણ 2-3 નામો રિપીટ થયેલા છે. કાલે જનરલ છે ભાઈ, બધી બુકમાંથી તમે જે નેચરલ તૈયારી કરો છો ને ઓન ધ સ્પોટ અથવા તો સરપ્રાઈઝ ટેસ્ટનું નામ છે આપી શકો. યસ, ગુજરાતની અસ્મિતાના પેજ કેટલા? ઓલ બુકના પેજ જ કહું છું, 206 થી 210, માત્ર 4 પેજ વાંચવાના છે. અને એક એમાંથી આપણી જે યસ ચોક્કસ મનીષાબેન આહિર, મનીષભાઈ આહિર, ગુજરાતની અસ્મિતા બુકનું નામ છે. અને થેન્ક યુ શર્મિષ્ઠાબેન, સુપર રહી તો તમારી બસ અમારે સુપર, તમારા જે રિપોર્ટ મળે છે એના કારણે જ આપણે આગળ વધી રહ્યા છીએ. ધન્યવાદ. ચલો તો મળીએ આપણે કાલે જનરલ ટેસ્ટ સાથે. કાલે બીજી પણ સરપ્રાઈઝ ટેસ્ટ કરંટ અફેરની કોઈ પણ સમય હશે, તો એની માટે પણ પ્રિપેર રહેજો. બરાબર, મોસ્ટ ઓફ આપણે 11 વાગ્યાની આજુબાજુનો સમય રાખશું જેથી તમને વધારે મજા આવે. બાય બાય, ટેક કેર ઓલ ઓફ યુ, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ.